નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 એકમ નંબર 3 તો કે આપો અને લો. ધારો કે મારી પાસે કેટલા, તો કે 25 ચોકલેટ છે. મારી પાસે કેટલી, તો કે 25 ચોકલેટ છે. એમાંથી તો કે મને મારા મમ્મીએ કેટલી, તો કે 5 ચોકલેટ આપી. મારી પાસે 25 ચોકલેટ હતી ને મારા મમ્મી મને 5 ચોકલેટ આપે તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ થાય? તો હું શું કરીશ? તો કે મારી ચોકલેટ જે 25 છે એમાંથી મારા મમ્મીએ આપેલી ચોકલેટ હું કરીશ, શું કરીશ? તો કે ઉમેરીશ. એટલે મને મારા મમ્મી આપી એટલે શું કરીશું? તો કે મારા ચોકલેટમાંથી મારા મમ્મીએ આપેલી ચોકલેટ તો હું શું કરીશ? ઉમેરો એટલે શું કરીશ? સરવાળો કરીશ. તો કે ચાલો જો, મારી પાસે કેટલી ચોકલેટ હતી? 25 ચોકલેટ હતી. એમાંથી મને મારા મમ્મીએ કેટલી ચોકલેટ આપી? 5 ચોકલેટ આપી. તો 25 છે એમાંથી હું શું કરીશ? ઉમેરીશ. 5 ચોકલેટ શું કરીશ? ચોકલેટ ઉમેરીશ. તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ થાય? તો કે 25માં હું 5 ઉમેરું તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ થશે? 30 ચોકલેટ થાય. એ જ રીતે ધારો કે મારી પાસે 25 ચોકલેટ હોય અને હું મારા મમ્મીને 5 ચોકલેટ આપું એટલે હું શું કરીશ? તો કે 25 ચોકલેટમાંથી મારે 5 ચોકલેટ મારા મમ્મીને આપવાની થાય તો હું 25 ચોકલેટમાંથી 5 ચોકલેટ કાઢી નાખીશ. 25 ચોકલેટ હતી મારી પાસે, એમાંથી શું? તો કે 5 ચોકલેટ આપી દઈશ. આપવું એટલે શું? તો કે મારી પાસે રહેલી ચોકલેટ જે સંખ્યા છે એમાંથી હું 5 સંખ્યા છે એ 5 ચોકલેટ બાદ કરવાની થશે. ચાલો, બાદબાકીમાં શું કરવાનું? હંમેશા આપણે છેલ્લેથી બાદબાકી, એકમના સ્થાન ઉપરથી બાદબાકી કરશું. હંમેશા આપણે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરશું. બાદબાકીમાં શું થશે? તો કે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. ચાલો, 5માંથી 5 થાય તો કેટલા વધશે? 0, 2. ચાલો, અહીંયા કાંઈ નથી તો 0 લખી શકાય અથવા 2 ના 2. તો મારી પાસે કેટલી ચોકલેટ હતી? 25. એમાંથી મેં 5 ચોકલેટ આપી દીધી તો મારી પાસે હવે કેટલી ચોકલેટ વધી? તો કે 20 ચોકલેટ વધે. આમ આપણે જો એકમનું નામ શું છે? આપો અને લો. ધારો કે મને મારી પાસે જે વસ્તુ હશે ને મને કોક એની વસ્તુ આપે તો મારી જે વસ્તુ છે એની સંખ્યામાં શું થાય? વધારો થાય. અને મારી પાસે જે વસ્તુ હોય અને હું શું કોકને આપી દઉં તો એ જે વસ્તુ છે એ કેવી થઈ જાય? ઘટી જાય. જો આ મને કોક આપે તો સંખ્યામાં શું થશે? વધારો. એટલે એ સંખ્યા કેવી થાય? ઉમેરો. એટલે સંખ્યા વધશે. અને હું જો આપીશ તો શું થશે? સંખ્યા છે એમાં શું થાય? ઘટાડો. ચાલો જુઓ, જો એ આપણને શું આપેલા છે? સરવાળા આપેલા છે. તો એ સરવાળા છે એને આપણે કરતા શીખીશું. ચાલો જુઓ, જોઈએ. 65 વત્તા 74. હવે આપણે જોયું હતું કોઈ પણ સંખ્યા છે અને આપણે છેલ્લે સ્થાન જોઈએ તો કે આ જે 2 છે એ એકમના સ્થાને, 6 છે એ દશક. તો કે 6 અને 2 કઈ સંખ્યા બની? 62. તેવી જ રીતે 74 છે. આ બંનેનો આપણે શું કરવાનો છે? આ જે નિશાની કેની છે? વત્તાની. વત્તા એટલે ઉમેરવું. એટલે 2 સંખ્યા છે એનો આપણે શું કરશું? સરવાળો. હંમેશા સરવાળો ક્યાંથી સ્ટાર્ટ કરશું? એકમથી. ચાલો, પહેલાં આપણે આ જે સંખ્યા છે એને આપણે સરવાળો કરશું. એકમ અને દશક, એકમ અને દશક. ચાલો, એકમના ખાનામાં એકમ લખશો અને દશકના ખાનામાં દશક. ચાલો, 2 એકમ 6 દશક. ચાલો, 4 એકમ 7 દશક. 4 ને 2 6 6 ને 7 6 ને 7 13. 6 ને 6 12 અને 1 છે એ 13. ચાલો જોવો, જોઈએ કઈ સંખ્યા એકમ છે એ 6. 6 ને 7 કેટલા થયા? 13. ચાલો, એવી રીતે અહીંયા આપણે કરશું બીજો સરવાળો. ચાલો, છેલ્લેથી કરવાનો. 2 ને 8 8 ને 2 10. ચાલો જોવો, જોઈ આપણે અહીંયા જોશું. એકમ દશક. ચાલો, 1 2 10 5. એવી જ રીતના એકમ કેટલા છે? 8 10 2. હવે જોવો, જોઈએ 8 ને 2 કેટલા થાય? 10. 8 ને 2 કેટલા થયા? 10. હવે જોવો, જોઈએ આમાં આપણને 10 છે એટલે આ જે 0 છે એ એકમ છે અને 1 છે એ શું છે? દશક છે. હવે જ્યારે આપણે સરવાળો કરીએ જ્યારે 2 અંક મળે એટલે આપણે શું? તો કે એકમના ખાનામાં 0 લખશું અને 1 જે દશક છે, દશક છે એ આપણે ક્યાં લખવાનો?
દશકના ખાનામાં. એટલા માટે આપણે શું કરશું તો એક છે એ આપણે શું તો કે પાંચ ઉપાડીએ શું આપણે દશકના ખાનામાં આપણે વધી લખવાની થાય. સમજાણું શું કર્યું તો કે આઠ ને બે દસ, દસ છે એ બે અંકની સંખ્યા થઈ ગઈ એટલે આપણે શૂન્ય છે એ શું છે એકમ છે, એક જે છે એ શું છે દશક છે એટલે અહીંયા આપણે દસ લખ નાખશું નહીં. કેમ તો કે એકમ છે આપણે એકમના સ્થાને લખવાનું ને દશકને દશકના સ્થાને, એટલા માટે શૂન્ય છે એ એકમ અને એક છે એ દશક, દશક છે દશકના ખાનામાં એટલે ક્યાં લખશું પાંચની ઉપર આપણે એક વધી ચડાવવાની. ચાલો કુલ કેટલી સંખ્યા થઈ તો કે પાંચ ને બે સાત, સાત ને એક આઠ. ચાલો જોવો જોઈએ હવે આપણને ખબર પડી ગઈ કે જ્યારે આપણે એકમનો સરવાળો કરી બે સંખની મળે અંકની સંખ્યા મળે તો એકમના સ્થાને એકમ અને દશક છે એ આપણે શું દશકના સ્થાન ઉપર વધી ચડાવવાની થશે. તો ચાલો જોઈએ આઠને બે દસ, દસનું મીંડું વધી એક, પાંચને બે સાત, સાતને એક આઠ. ચાલો એવી જ રીતના સાતને પાંચ કેટલા થશે બાર થશે, જે બે અંકની સંખ્યા. ચાલો બાર આપણે કેનો સરવાળો કર્યો એકમનો કર્યો તો એકમ નીચે એકમ, એકમ શું છે બે, દશક શું છે એક, તો એક જે છે એ આપણે ક્યાં લખશું એ વધી ચડાવવાની થશે દશકના સ્થાન ઉપર. ચાલો સાતને એક આઠ, આઠને એક નવ. ચાલો એવી જ રીતના સાતને સાત કેટલા થાય ચૌદ થશે, તો ચૌદ છે એનો ચોગડો એકમ, એક છે એ દશક તો દશકના સ્થાન ઉપર એક વધી ચડાવી. ચારને ચાર આઠ, આઠને એક નવ. ચાલો આપણે સરવાળા કર્યા એવી જ રીતના શું છે બાદબાકી, બાદબાકીમાં શું કરવાનું થશે કે બાદબાકી આપણે ક્યાંથી કરશું છેલ્લેથી, છેલ્લે એટલે કયું સ્થાન તો કે એકમનું સ્થાન. હંમેશા બાદબાકીમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જ બાદ થાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો ચાલો જોવો જોઈએ આપણે છેલ્લેથી એકમના સ્થાન ઉપરથી કરશું. સાતમાંથી પાંચ જાય તો કે હા, તો કે સાત છે એ પાંચ કરતાં મોટા છે એટલા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય. ચાલો સાતમાંથી પાંચ જાય તો કેટલા વધે બે, છમાંથી ત્રણ જાય તો ત્રણ. એવી જ રીતના આઠમાંથી ચાર જાય તો કે હા, તો કે આઠ છે એ ચાર કરતાં મોટા તો આઠમાંથી ચાર જાય તો ચાર, સાતમાંથી બે જાય તો પાંચ. ચાલો જોવો જોઈએ સત્તાણુંમાંથી છેતાલીસ કાઢવાના. સાતમાંથી છ જાય તો હા, સાતમાંથી છ જાય ને તો કે હા, તો કે સાતમાંથી છ જાય તો એક, નવમાંથી ચાર જાય તો પાંચ, નવમાંથી ચાર જાય તો કે હા, તો કે નવ છે એ મોટા છે ચાર કરતાં તો કે નવમાંથી ચાર જાય તો પાંચ, પાંચમાંથી ત્રણ જાય તો બે. ચાલો અહીંયા આપણે શું ખાલી જગ્યા આપેલી છે આપણે પૂર્ણ કરવાની છે તો કે પિસ્તાલીસમાં તેર ઉમેરતા ખાલી જગ્યા થાય. ઉમેરવું એટલે શું તો કે સરવાળો કરો. કેમાં તો કે પિસ્તાલીસ કેટલા ઉમેરવાના છે, તેર ઉમેરવું એટલે સરવાળો. ચાલો તેર ઉમેરશું એટલે શું કરવાનો સરવાળો, પાંચને ત્રણ આઠ, ચારને એક, ચારને એક પાંચ. ચાલો પિસ્તાલીસમાં તેર ઉમેર્યા તો કેટલું પરિણામ આવ્યું, અઠાવન. ચાલો એવી રીતના બાવીસ વત્તા ઓગણીસ, બાવીસ વત્તા ઓગણીસ. ચાલો જોવો જોઈએ એકમના સ્થાનથી સરવાળો, નવને બે, અગિયારનો એકડો વધી એક, બેને એક ત્રણ, ત્રણને એક ચાર, કેટલું આવ્યું પરિણામ એકતાલીસ. ચાલો બેતાલીસમાંથી પંદર બાદ કરવાના, કેટલા બેતાલીસમાંથી પંદર બાદ કરવાના છે. ચાલો આપણે એકમ દશકથી ગણીએ, બેતાલીસમાંથી કેટલા કાઢવાના છે પંદર. ચાલો છેલ્લું છે એકમ દશક, ચાર દશક બે એકમ, બેતાલીસમાંથી કેટલા પંદર બાદ કરવાના. ચાલો જોવો જોઈએ, ચાલો જો બેમાંથી પાંચ જાય નહીં, બાદબાકી હંમેશા છેલ્લેથી કરવાની, હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. ચાલો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં એટલા માટે આપણે શું કરશું તો કે આ સંખ્યા છે ને મોટી કરવી પડે એટલા માટે આપણે શું લેવાનો દસકો. જો અહીંયા આપણે દસકો લેશું એટલે અહીંયા આપણે શું કરશું, દશકમાંથી આપણે એક દસકો લઈ લઈએ એટલે આપણે અહીંયા શું કરશું એક સંખ્યા બાદ અહીંયા આપણે શું થશે તો કે દસકો આપણે લઈ લઈએ એટલે અહીંયા શું આવશે ત્રણ આવશે. એક દસકો લઈ લીધો એટલે અહીંયા શું આવશે દસ, દસ અને આ બે કેટલા થશે, દસ ને બે
બાર. શું થશે? દસ ને બે બાર, બારમાંથી પાંચ જાય તો સાત. અહીંયા આપણે એક દસકો લઈ લીધો એટલે આપણે શું કર્યું? એક ઓછું કર્યું. ચારમાંથી એક જાય તો ત્રણ, ત્રણમાંથી એક જાય તો કેટલા વધશે? બે. કઈ સંખ્યા બની? સત્યાવીસ. શું કર્યું અમે? તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ન જાય એટલા માટે આપણે દસકમાંથી એક દસકો લઈ લીધો, એ દસ, અને આ બે બાર, બારમાંથી પાંચ જાય તો સાત. દસકો લઈ લીધો એટલે એ ચાર જે ચાલીસ હતા એમાંથી આપણે એક લઈ લીધા દસકો, એટલે કેટલા લીધા? ત્રીસ. એટલે કે ત્રણ, ત્રણમાંથી એક જાય તો બે. ચાલો બેતાલીસમાંથી પંદર આપણે બાદ કર્યા તો કેટલું પરિણામ આવ્યું? સત્યાવીસ. ચાલો ચારમાં અડતાલીસ ઉમેરો. ચાર જે છે એમાં કેટલા? અડતાલીસ ઉમેરવાના. ચાલો ચાર છે એ એક જ સંખ્યા, અડતાલીસ છે એ બે એકમ અને દસક. ચાલો ચાર એકમ છે તો ચારના નીચે એકમ શું છે? આઠ. દસક આમાં કાંઈ ના હોય તો શું આપણે લખશું? શૂન્ય. દસક ચાર ઉમેરવું એટલે સરવાળો. આઠ ને ચાર કેટલા થાય? બારનો બગડો. વધીએ ચાર ને એક પાંચ, તો ચારમાં આપણે અડતાલીસ ઉમેરીએ તો પરિણામ કેટલું આવે? બાવન. ત્રાણુંમાંથી શું? તો કે સાડત્રીસ બાદ કરતા. ત્રાણું છે એમાંથી સાડત્રીસ બાદ કરવાના. ચાલો છેલ્લેથી બાદ બાકી એકમના સ્થાનથી ત્રણમાંથી સાત જાય, ત્રણ છે નાના એમાંથી મોટી સંખ્યા જાય નહીં તો શું લેશું? દસકો. દસકો લેશું એટલે આગળમાંથી આપણે દસકના સ્થાનમાંથી આપણે શું દસ લઈ લઈએ એટલે આ નવ છે એમાંથી એક દસકો લઈ લીધો એટલે કેટલા વધ્યા? આઠ. એ દસ અને આ ત્રણ કેટલા થાય? તેર. તેરમાંથી સાત જાય તો કેટલા વધશે? છ. આઠમાંથી ત્રણ જાય તો પાંચ. તો ત્રાણુંમાંથી સાડત્રીસ બાદ કરતાં આપણને કેટલું પરિણામ મળશે? છપ્પન. એક અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. આપણે એકથી સ્ટાર્ટ કરીએ તો એક જે છે એ એક અંકની કેવી થાય? સૌથી નાની સંખ્યા. પછી બે, ત્રણ, ચાર, પાંચ, એમ નવ અને દસ, તો દસ છે એ કેવી થઈ જાય? બે અંકની. એની ઉપર કઈ આવશે એક અંકની? તો કે નવ. તો કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? નવ. તો કે નવ જે છે એ એક અંકની સૌથી મોટી સંખ્યા છે. હવે શું કીધું છે? બે અંકની સૌથી મોટી સંખ્યા. હવે દસ જે છે એ બે અંકની કેવી થાય? નાની. એમ અગિયાર બાર ક્યાં પહોંચશું? તો કે નવ્વાણું, અઠાણું, અઠાણું, નવ્વાણું અને સો. તો કે સો છે એ કેવી થઈ જાય? ત્રણ અંકની. આપણને કેવી કીધી છે? બે અંકની સૌથી મોટી કઈ થઈ? નવ્વાણું. તો કે નવ્વાણું જે છે એ કેવી થશે? તો કે બે અંક છે એની સૌથી મોટી સંખ્યા.